જમણ સારા છે પણ કરી પણ બેસ્ટ છે. પછી બે ચાર દિવસે કરતો એમનો નાસ્તો કરીએ, એક હેબિટ પડી ગઈ છે. નમસ્કાર મિત્રો, હું ચંદ્રકાંત સુથાર સ્વાગત કરું છું તમારું મંજેવાલા સ્ટ્રીટ ફૂડમાં. મિત્રો, જય જય ગરવી ગુજરાત, આપણું ગુજરાત. અને આપણા ગુજરાતમાં જ્યારે સવારમાં નાસ્તાની વાત કરવામાં આવે તો આપણને સૌથી પહેલાં સવારમાં શું યાદ આવે છે? ખમણ, ઢોકળા, પાત્રા, ખાંડવી. હું આજે આવ્યો છું એક એવી જ જગ્યાએ જ્યાં ખમણ છે, પાત્રા છે, ઢોકળા છે, એ બધું સરસ, સારું અને ટેસ્ટી મળે છે. રેટ વાઇઝ બી ઓકે છે અને ક્વોલિટી વાઇઝ એકદમ મસ્ત છે. અહીંયા મેં બહુ બધા કસ્ટમર સાથે પણ વાત કરી તો એ લોકો પણ કહે છે કે અહીંની ક્વોલિટી બહુ સારી છે અને અમે લોકો અમારા ફેમિલી માટે બી બહુ બધું અહીંથી લઈ જઈએ છીએ. તો ચાલો હું તમને લઈ જઉં છું આજના આ પ્લેસ ઉપર. મિત્રો, હું આજે આવ્યો છું સેટેલાઇટ વિસ્તારમાં અને આજે અહીંયા આવ્યો છું જલારામ ખમણ હાઉસમાં, જ્યાં સારા અને મસ્ત મજાના ખમણ મળી રહે છે. તમે અહીંયા આવીને ખમણ, ખાંડવી, પાત્રા બધાનો આનંદ ઉઠાવી શકો છો. મિત્રો, આ છે જલારામ ખમણ હાઉસ, જે આવ્યું છે આનંદનગર રોડ SBI બ્રાન્ચની સામે સેટેલાઇટ વિસ્તારમાં. મજામાં? નામ શું તમારું? ભૂપેન્દ્ર. ભૂપેન્દ્ર, તમે અહીંયા રોજ આવો છો? અઠવાડિયે બે ત્રણ વાર આવું. બરાબર. અહીંયા ખમણ કેવા લાગે છે તમને? સારા છે. અહીંયા સારા લાગે છે, ખમણ સારા છે પણ કઢી પણ બેસ્ટ છે. બરાબર. અને અહીંનો પ્રાઇસ એકદમ ઓકે છે? પ્રાઇસ ઓકે છે અને ક્વોન્ટિટી પણ સારી છે. બરાબર. ક્વોન્ટિટી મોસ્ટ એમ કેવા જેવી છે એમ કે લાગે. અહીંયા મતલબ ક્વોલિટી પણ એકદમ સારી આવે? ક્વોલિટી પણ સારી આવે. બરાબર. થેન્ક યુ, તમારો આભાર. મજામાં કાકા? મજામાં એકદમ. તમે અહીંયા રોજ આવો છો કે કોઈક વાર આવો છો? અમે વોકિંગમાં જઈએ છીએ, પહેલાદનગર ગાર્ડન, પછી વરસાદ ચાલીને આવીએ, પછી બે ચાર દિવસે કરતો એમનો નાસ્તો કરીએ, એક હેબિટ પડી ગઈ છે અમને ભાઈ ચલો. અને ક્વોલિટી સારી, વસ્તુ સારી, પછી ડિમાન્ડ કઢી આપો તો ના ના પડે, ભાવ સારો. તમારો આભાર. મજામાં? એકદમ મજામાં. નામ શું તમારું? દિનેશકુમાર. દિનેશકુમાર. દિનેશ. દિનેશકુમાર. અને આપણે જે જલારામ ખમણ હાઉસ છે એ સવારમાં કેટલા વાગે તમે આવો છો અને કેટલા વાગે જાઓ છો? અમારે સવારે 6:30 વાગે આવીએ પણ તૈયાર થતાં 7:30 થઈ જાય. જવાનો કોઈ નક્કી નહીં, 2:30 વાગી જાય. બરાબર. 2 વાગી જાય. અને ક્વોલિટી તમારી એકદમ બહુ સરસ છે અને ગ્રાહક પણ બહુ સારા એવા આવે છે. તો તમે દિવસના કેટલા કિલો બધો સામાન વેચો છો? પહેલાં જેવું નથી, કોરોના લીધે થોડું ઓછું છે, બાકી તોય સારું છે, બધા કરતાં તોય સારું છે. જેમ કે હમણાં તમે કીધું કે કોરોનાના લીધે, તો કોરોના આવ્યો તો એનાથી તમારા ધંધાને કેટલી ઇફેક્ટ પડી છે? 30% જે ઇફેક્ટ છે. 30% જો ઓછું છે પહેલાં કરતાં. જેમ કે ઘરે બેઠા હોય છે અને ઘરે બેઠા એમને ખમણ ખાવું હોય તો ઓનલાઈન કોઈ ઓર્ડર કરી શકે છે? હા, સ્વિગીમાં, ઝોમેટો બેમાં કરી શકે. શ્રી જય જલામ ખમણ હાઉસ, જય જલામ ખમણ હાઉસ નામથી છે સેટેલાઇટ એરિયામાં, શ્રીજી એન્ક્લેવ. અને અહીંનો એડ્રેસ શું? તો કોઈને મતલબ મારા દર્શક મિત્રો છે, કોઈને આવવું હોય તો અહીંયા કઈ રીતે આવશે? રામદેવનગર રોડ SBI બેંક કે સામને સેટેલાઇટ શ્રીજી એન્ક્લેવ. અને તમારો ટાઈમિંગ છે સવારમાં 7 થી 2:30 વાગ્યા સુધીનો? બરાબર. 2:30 વાગ્યા સુધી મિત્રો તમે અહીંયા સવારમાં 7 વાગ્યાથી લઈને 2:30 વાગ્યા સુધી તમે અહીંયા ખમણ ખાવા માટે આવી શકો છો. અહીંના ખમણ, પાત્રા, ઢોકળા, ખાંડવી એ બધું એકદમ બહુ સરસ મજાનું મળે છે, સ્વાદિષ્ટ મળે છે. અને અહીંયા મેં બહુ બધા કસ્ટમર સાથે વાત કરી તો એમને પણ જણાવ્યું કે અહીંની જે ક્વોલિટી છે એ બહુ સરસ છે, એક નંબર કહેવાય છે.
એટલે મિત્રો એની ક્વોલિટીમાં તો કોઈ કોમ્પ્રોમાઇઝ છે જ નહીં, એ તો મને જોવા મળ્યું અહીંયા. અને ચલો હવે અમે પણ અહીંના ખમણ અને પાત્રા ચાખીએ કે કેવા આવે છે. ચલો દિનેશભાઈ મને એક પ્લેટ આપી દો ખમણની, એક પ્લેટ આપી દો પાત્રાની, એક પ્લેટ આપી દો સેન્ડવિચ ઢોકળાની. હું સ્ટાર્ટ કરું છું સેન્ડવિચ ઢોકળા. એકદમ મસ્ત ટેસ્ટ છે મિત્રો, જરૂર આવો તમે અહીંયા. હવે હું ચાખીશ નાયલોન ખમણ. દેખાવામાં તો બહુ મસ્ત છે, સોફ્ટ પણ છે, ખાવામાં કેવા છે ચાખીને જોવું. ખરેખર બહુ મસ્ત છે મિત્રો, તમે આવીને ખાઈ શકો છો અહીંયા. ક્વોલિટીમાં તો કોઈ કોમ્પ્રોમાઇઝ નથી તમને પહેલાં જણાવી રીતે, અને ક્વોન્ટિટીમાં પણ બહુ સારી એવી આવે, જાજી ક્વોલિટી આવે, ક્વોન્ટિટી આવે છે. અને પૈસા બી કોઈ વધારે નથી, 20 રૂપિયાની એક પ્લેટ છે, અને 20 રૂપિયામાં તમે આરામથી ધરાવી શકો છો. 20 રૂપિયાના કેટલા ગ્રામ આવે છે? 100 ગ્રામ, મતલબ 200 રૂપિયાના કિલો. મિત્રો 200 રૂપિયાના કિલો ખમણ છે, રેટ બહુ જ સારો છે અને ક્વોલિટી બહુ સરસ છે.